વિદ્યાર્થી મિત્રો, વેલ, તો આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે, બહુ જ અગત્યનો છે. અને આ ક્વેશ્ચન રિલેટેડ જેડબલી અને નીટમાં ઘણા ક્વેશ્ચન પૂછાઈ પણ ગયા છે, કઈ રીતે પૂછવાના છે એની પણ આપણે ડિસ્કશન કરીએ છીએ. તો આજે આપણે જોવાનું છે સરસ મજાનો બોલ્ટઝમેન, મેક્સવેલ બોલ્ટઝમેન વક્ર, જેને મેક્સવેલ વક્ર પણ કહે છે ઘણી વખત. અને ત્રણ પ્રકારની ઝડપ વિશે, વાયુના અણુઓ જે છે એની ત્રણ પ્રકારની જે ઝડપ છે, આ ઝડપ વિશે આપણે મસ્ત મજાની વાતો કરવાની છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. હવે એવું છે કે ભાઈ, તમારા પુસ્તકમાં જે છે ને પાછળ છે એને હું પહેલાં ભણાવી દઉં, અને જે બોલ્ટઝમેન વક્ર છે એને હું પછી ભણાવું, જેથી કરીને તમને સરળતાથી સમજાવી શકાય. ક્લિયર છે? તો ઓકે, વાયુઓની ઝડપ કેટલા પ્રકારની છે પહેલાં ત્યાંથી શરૂઆત કરીએ. તો વાયુઓ મુખ્ય ત્રણ પ્રકારની ઝડપ ધરાવે છે. ભાઈ, વાયુઓ છે તમારા જે બેટા છે એ કેટલા પ્રકારની ઝડપ ધરાવે છે? ત્રણ પ્રકારની ઝડપ ધરાવે છે વાયુના, વાયુની ઝડપના પ્રકાર. ચાલો, ત્રણ પ્રકારની છે. હવે પહેલા તો હું તમને એ સમજાવી દઉં કે ભાઈ, તમારા જે વાયુઓ છે ને એ ક્યારેય એકલા વાયુનો અભ્યાસ નથી કરતા આપણે બેટા, બરોબર છે? આખા અંશનો અભ્યાસ કરીએ, આખા આપણે શું કહે છે ફ્રેક્શનનો અભ્યાસ કરીએ છીએ, બરોબર છે? કેમ આપણે મોલ અંશ હોય એમ આખા જથ્થાનો અભ્યાસ કરવાનો હોય છે, કોઈ એકલા વાયુની ઝડપનો અભ્યાસ કરતા નથી. હવે હું તમને એમ કહું કે એક સરસ મજાનો બોક્સ છે, બરોબર છે? બોક્સ કરતા પહેલાં આપણે એક ક્લાસ જ લઈએ. એક ક્લાસ છે, ક્લાસની અંદર તમે સ્ટુડન્ટ જુઓ તો ભાઈ 100 સ્ટુડન્ટ છે. 100 સ્ટુડન્ટમાં એક એક્ઝામ લીધી છે, એક્ઝામ લીધી તો બધા બાળકોના માર્ક્સ બેટા અલગ અલગ આવ્યા છે. કોઈકને 100 માંથી 100 આવ્યા છે, કોઈકને 90 આવ્યા છે, કોઈકને 95 આવ્યા છે, બરાબર. એવી જ રીતે કોઈકને 35 આવ્યા છે, કોઈક ફેલ પણ થયા છે. પણ સૌથી વધારે રેશિયો તો છે, હું તમને એમ કહું કે ભાઈ 75 માર્ક્સ લાવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા 100 માંથી 70 છે. 70 સ્ટુડન્ટ જે છે એ 75 માર્ક્સ લેવા છે. બાકીના જે તમારા વધેલા 30 સ્ટુડન્ટ છે એ કોઈક વધારે માર્ક્સ લેવા છે, 100 માંથી 100, 99, 95, 90. અને બાકીના જે સ્ટુડન્ટ છે અમુક જે સિવાયના, 75 75 તો ફિક્સ જ છે બેટા, સોરી 70 સ્ટુડન્ટ તો ફિક્સ જ છે કે જે 75 માર્ક્સ લેવા છે. એ સિવાયના જે 30 સ્ટુડન્ટ છે એના માર્ક્સ અલગ અલગ છે, કોઈકના વધારે છે, કોઈકના ઓછા છે. બધાના માર્ક્સ કેવા છે? અલગ અલગ માર્ક્સ તમને જોવા મળે છે. તો મેક્ઝિમમ માર્ક્સ કોના છે? 75 જે માર્ક્સ છે એ કોના છે? તો કે 70 સ્ટુડન્ટના માર્ક્સ કેવા છે? વધારેમાં વધારે છે. તો એને શું કહેવાય? સૌથી વધારે માર્ક્સ લાવવાની સંભાવના થઈ, વિદ્યાર્થીઓની સંભાવના કે જે સૌથી વધારે માર્ક્સ લેવા છે. સૌથી વધારે માર્ક્સ 100 છે પણ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા શેમાં વધારે છે? 75 માર્ક્સ, બરાબર છે? તો 75 માર્ક્સ જે છે એ શું છે? તો કે સૌથી વધારે, હવે હું તમને એમ કહું કે ભાઈ હું સંભાવનાની વાત કરું છું, રેન્ડમ 100 100 વિદ્યાર્થી કોઈ ક્લાસમાં બેઠા છે, હું જેમ કહું છું ચાલો ભાઈ ઊભો થા, તો 75 માર્ક્સ બોલવાવાળા વિદ્યાર્થીની સંખ્યા કેવી હશે? વધારે હશે. 75 માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓની સંભાવના કેવી હશે? વધારે. એવી જ રીતે કોઈ એક બોક્સ છે, બોક્સની અંદર બહુ બધા વાયુના અણુ છે, બરાબર. કોઈક 200, કોઈક 500, કોઈક 600, એવી અલગ અલગ સ્પીડ ધરાવે છે. હું એમ કહું બેટા કે કોઈક 0 0 તો નહીં હોય પણ આપણે થોડીક રાખીએ, બરાબર છે? કોઈક 5 મીટર પ્રતિ સેકન્ડ, 10 મીટર પ્રતિ સેકન્ડ, 50 મીટર પ્રતિ સેકન્ડ, 100 મીટર પ્રતિ સેકન્ડ, 200 500, એવા અલગ અલગ સ્પીડ ધરાવતા વાયુઓ છે, વાયુના અણુઓ છે. પણ 100 મીટર પ્રતિ સેકન્ડ જે સ્પીડ ધરાવતા હોય ને એવા અણુઓ કેવા છે? મહત્તમ છે. એવા અણુઓની સંખ્યા વધારે છે. ઓછી સ્પીડ ધરાવતા અણુઓની સંખ્યા ઓછી અને ખૂબ વધારે સ્પીડ ધરાવતા અણુઓની સંખ્યા ઓછી છે. પણ 100 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડ ધરાવતા હોય એવા અણુઓની સંખ્યા કેવી છે? વધારે છે. એને કહેવાય મહત્તમ સંભાવ્ય ઝડપ. એને શું કહેશું બેટા? મહત્તમ સંભાવ્ય ઝડપ. ક્લિયર થઈ છે? કેવી રીતે મહત્તમ સંભાવ્ય ઝડપ? ખાસ યાદ રાખજો, એને કહીએ છીએ આપણા પુસ્તક મુજબ, એને વી એમપી પણ કહેવાય અને આપણા પુસ્તકમાં એવું છે યુએમપી, મેક્સિમમ પોસિબલ ઝડપ. યુ લખ્યું છે, મેક્સિમમ પોસિબલ ઝડપ. એને કહું તો છું બેટા, આપણી પુસ્તકની અંદર યુ આપ્યું છે એટલે હું યુ લખું છું. બાકી એને તમે વી તરીકે પણ કહી શકો, વીએમપી પણ કહેવાય એને. શું કહેશું? વીએમપી, ઝડપની વાત થઈ છે એટલા માટે. તો આ જે ઝડપ છે એવા અણુઓની સંખ્યા કેવી હશે? વધારે. એ હમણાં હું તમને મેક્સવેલ વક્ર દોરીશ ને એટલે તમને વધારે આઈડિયા આવશે,
સંભાવ્ય ઝડપની વાત થઈ છે, ક્લિયર થાય છે આખી વાત બેટા? ઓકે, ત્યાર પછી જુઓ, આ પહેલા નંબરની ઝડપ છે. ઝડપ નંબર બે, બીજી ઝડપ કઈ છે? તો કે એવરેજ. કઈ ઝડપ છે? એવરેજ, જેને આપણે કહીએ છીએ સરેરાશ. શું કહીએ છીએ? સરેરાશ. હવે અહીંયા શું કરવાનું છે? ધારો કે તમારી પાસે એન અણુઓ છે, વાયુના કેટલા અણુઓ છે? એન અણુઓ છે. હવે આ એન અણુઓ છે તો એની ઝડપ શું હશે? ચાલો ભાઈ, પહેલું જે અણુ છે એની વી વન, બીજો જે છે એને વી ટુ, મતલબ એટલે યુ ટુ કયો, ત્રીજો છે એની યુ થ્રી, ચોથો છે એની યુ ફોર, કેટલા છે? એન અપ ટુ યુ એન. આવી રીતે તમને ઝડપ જોવા મળે. આ કોની વાત થાય છે બેટા? આ વાત થાય છે તમારી એવરેજની. કારણ કે કેટલા અણુઓ છે? એન અણુઓ છે. વાયુના કેટલા અણુઓ છે? એન અણુ. એન અણુઓ હોય તો પહેલા અણુની ઝડપ વત્તા બીજા અણુની ઝડપ વત્તા ત્રીજા અણુની ઝડપ વત્તા ચોથા અણુની ઝડપ, એવી રીતે એન અણુ છે તો એનમાં અણુની ઝડપ ભાગ્યા અણુઓની કુલ સંખ્યા, જેને આપણે કહીએ છીએ એન, તો એને કહીએ છીએ આપણે યુ એવરેજ. યુ એટલે શું થાય? વી. ક્લિયર થાય છે આખી વાત? આ મહત્તમ સંભાવ્ય ઝડપ કે જે અણુઓ ની ઝડપ, ટૂંકમાં એમ પણ કહી શકે એવી ઝડપ કે જે વધારેમાં વધારે અણુઓ ધરાવતા હોય, મહત્તમ સંભાવ્ય ઝડપ એટલે એવી ઝડપ કે વાયુના વધારેમાં વધારે અણુઓ ધરાવતા હશે. એવી ઝડપ કે વાયુના વધારેમાં વધારે અણુઓ આ ઝડપ ધરાવતા છે. મહત્તમ સંભાવ્ય ઝડપ એટલે શું છે? બધા જ વાયુની ઝડપનો સરવાળો, જેટલા વાયુના અણુઓ છે બધા જ વાયુના અણુઓની ઝડપનો સરવાળો ભાંગ્યા અણુઓની કુલ સંખ્યા, એને શું કહીએ છીએ આપણે? એવરેજ. હવે એની તો વ્યાખ્યા શું લખું છું? બધા જ વાયુના અણુઓનો કુલ સરવાળો લખી દઉં. ચાલો ને, બધા જ વાયુના બધા જ નહીં, વાયુના બધા જ, વાયુના બધા જ અણુઓની ઝડપનો સરવાળો અને તેને કુલ અણુની સંખ્યા, કુલ અણુની સંખ્યા વડે ભાગતા સરેરાશ ઝડપ મળે છે. બરોબર છે? તો એને કહીએ છીએ યુ એવરેજ. યુ એવરેજ નું સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે બેટા. શું થશે યુ એવરેજ નું સૂત્ર? 8 આર ટી અપોન પાઈ એમ. બધું છે મારા કોન્સે અંડર રૂટમાં. આ સૂત્ર યાદ રાખવાના છે. આ સૂત્ર પરથી બહુ બધા એમસીક્યુ પૂછાઈ ચૂક્યા છે. અને આપણા જે ગ્રાફ છે, ગ્રાફને પણ આ સૂત્ર ડિપેન્ડેડ છે. આ સૂત્રને આધારે આપણે ગ્રાફની અંદર આપણે વાતચીત કરી શકશું. અને એવરેજની ગણતરીની પણ હમણાં આપણે વાત કરી છે, કઈ સ્પીડ વધારે હોય છે એની પણ વાત કરી છે. અને આની પરથી, આ સૂત્ર પરથી જ હું ગ્રાફ બનાવું છું, એટલા માટે હું પહેલાં આ ટોપિક લઉં છું. વેલ, ત્યાર પછી ત્રીજી ઝડપ આવે છે. ત્રીજી ઝડપ શું આવે છે? તો કે ત્રીજી ઝડપ જે તમારી આવે છે એને કહેવાય છે રૂટ મીન સ્ક્વેર. શું કહેવાય છે? રૂટ મીન સ્ક્વેર અથવા તો વર્ગ મધ્ય મૂળ ઝડપ, એનું એક નામ છે વર્ગ મધ્ય મૂળ ઝડપ. એક નામ આ છે. બીજું એનું નામ શું છે? એને બીજા કોઈ નામથી ઓળખવું હોય તો આપણે શું કહી શકીએ? મૂળ સરેરાશ વર્ગ ઝડપ. એનું બીજું નામ છે મૂળ સરેરાશ વર્ગ ઝડપ. બીજું નામ એનું શું છે બેટા? મૂળ સરેરાશ વર્ગ ઝડપ. હજી એક નામ છે, હજી એક નામ છે, એને આપણે એમ કહી શકીએ સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. શું કહીએ છીએ? સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. સરેરાશ વર્ગિત વર્ગિત ઝડપનું વર્ગમૂળ આ પણ એક નામ છે. અને એને આપણે બીજું એક કહીએ છીએ આર એમ એસ. આ બધાને આપણે શું કહીએ છીએ? આર એમ એસ એટલે વર્ગની ઝડપની વાત છે. એટલે કહી દઉં છું યુ આર એમ એસ. અહીં લખી નાખું યુ આર એમ એસ. ઇંગ્લિશમાં એને શું કહેવાય?
रूट मीन स्क्वेर शु कहवाय छे रूट मीन स्क्वेर स्पीड इंग्लिश में कहवाय छे रूट मीन स्क्वेर रूट मीन स्क्वेर स्पीड रूट मीन स्क्वेर स्पीड आ बहुत इम्पोर्टेंट छे बहुत अगत्यनी छे હવે શું કરવાનું છે તો કે તમારું જે મીન છે ભાઈ તમારું આ જે મીન આવેલું છે એનું સ્ક્વેર કરી નાખો એટલે આને કહેશું યુ આર એમ એસ ધ્યાન આપજો બેટા હું શું કરું છું બધાનું શું કરી નાખું છું રૂટ યુ સ્ક્વેર યુ વન સ્ક્વેર વત્તા યુ ટુ સ્ક્વેર વત્તા યુ થ્રી સ્ક્વેર વત્તા યુ ફોર સ્ક્વેર અપ ટુ યુ એન સ્ક્વેર એટલે સુધીની વાત ક્લિયર થઈ ગઈ યસ સર અમને ક્લિયર થઈ છે તો આ શું કર્યું છે સ્ક્વેર કર્યું છે આ શું કર્યું છે સ્ક્વેર હવે એનું મીન લઈ લઉં છું સ્ક્વેર કર્યું મીન લઈ લીધું હવે એનું હું કરી નાખું છું રૂટ રૂટ મીન સ્ક્વેર હવે હું એનું નામ શું પણ રિવર્સમાં પણ રૂટ કર્યું પહેલા શું કર્યું સ્ક્વેર કર્યું પછી મીન લીધું અને પછી શું કર્યું છે તો કે પછી અંડર રૂટ કર્યું તો નામ આપતી વખતે એનું ઊંધું ઊંધું કરી નાખ્યું રૂટ મીન સ્ક્વેર પહેલા પહેલા શું કર્યું છે વર્ગ પછી શું કર્યું છે બીજું સ્ટેપ કર્યું છે આપણે સરેરાશ અને ત્રીજું સ્ટેપ શું કર્યું છે વર્ગમૂળ આખી વાત ક્લિયર થઈ છે ત્રીજું સ્ટેપ કર્યું છે વર્ગમૂળ હવે નામ આપતી એટલે એટલા માટે શું કહેવાય છે જો મૂળ સરેરાશ વર્ગ ઝડપ મૂળ પછી સરેરાશ અને વર્ગ ઝડપ અથવા તો વર્ગ પછી મધ્યક લીધું પછી મૂળ કાઢ્યું અને પછી ઝડપ જોઈ અથવા તેનું શું કહેવાય સરેરાશ વર્ગીત ઝડપનું વર્ગમૂળ સરેરાશ હતી એનો વર્ગીત હતું એ જે ઝડપ હતી એનું શું કીધું છે વર્ગમૂળ આ ચારેય નામ તમારે યાદ રાખવાનું છે વર્ગ મધ્યક મૂળ ઝડપ મૂળ સરેરાશ વર્ગ ઝડપ સરેરાશ વર્ગીત ઝડપનું વર્ગમૂળ અથવા તો રૂટ મીન સ્ક્વેર સ્પીડ આ આખી ઘટના છે હવે તમારા પુસ્તકમાં આને કઈ રીતે કહ્યું છે ખબર બેટા એના વર્ગને આ રીતે કીધું છે વર્ગને શું કીધું છે આ જે વર્ગ કીધો ખાલી યુ વન સ્ક્વેર પ્લસ યુ ટુ સ્ક્વેર પ્લસ યુ થ્રી સ્ક્વેર અપ ટુ યુ એન સ્ક્વેર આ જે વર્ગ કીધો છે આ વર્ગને એને નામ શું આપ્યું છે આ વર્ગને નામ આપ્યું છે યુ બાર સ્ક્વેર હવે એનું વર્ગમૂળ કરી નાખવું એટલે અહીંયા શું કરી નાખવું પડે અંડર રૂટ તો અહીંયા તમારા પુસ્તક મુજબ અને આમ પણ તમે લખી શકો યુ બાર સ્ક્વેર બરોબર છે આનું મીન પણ લઈ લીધું છે એનું શું લઈ લીધું છે મીન પણ લઈ લીધું છે ક્લિયર થાય છે આખી વાત બેટા બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે હવે અહીંયા જુઓ આ જે સરેરાશ વર્ગ ઝડપ છે આને શું કહેવાય સરેરાશ વર્ગ ઝડપ બરોબર છે એનું આપણે શું કર્યું છે સરેરાશ વર્ગ ઝડપ છે એનું મૂળ લીધું છે અથવા તો વર્ગમૂળ લીધું છે એટલે મૂળ સરેરાશ વર્ગ ઝડપ નામ થઈ ગયું છે એનું હવે આ જે સરેરાશ વર્ગ ઝડપ છે બેટા આ સરેરાશ વર્ગ ઝડપ તમારી ક્યાં ઉપયોગી છે કણની ગતિ ઉર્જામાં ઉપયોગી છે ક્યાં ઉપયોગી છે કણની ગતિ ઉર્જામાં ઉપયોગી છે એટલે આપણે એવું કહીએ છીએ કે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમ યુ સ્ક્વેર શું કહે છે 1/2 mu² આ સરેરાશ વર્ગ ઝડપ એ હકીકતમાં વાયુના અણુઓની સરેરાશ ગતિજ ઊર્જા છે સરેરાશ વર્ગ ઝડપ એ વાયુના અણુઓની ગતિ ઊર્જાની સરેરાશ છે એનું સૂત્ર હું તમને કાલે તારવીને દેખાડવાનો છું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનું સૂત્ર તારવવાનું છે એટલે ડોન્ટ વરી વાત આની હજી બાકી છે જેમ આનું સૂત્ર અંડર રૂટ 2 RT/m છે એવી જ રીતે યુ એવરેજ ઇક્વલ ટુ 8 RT/πm છે આ આપણા સિલેબસની અંદર છે નહીં પણ આપણે યાદ રાખવાના છે સૂત્ર એવી જ રીતે આ એવરેજની જ્યારે વાત આવે છે ત્યારે થઈ જશે અંડર રૂટ 3 RT/m અહીંયા ખાસ યાદ રાખવાનું છે બધા સૂત્રમાં એમ જે તમારું દળ છે એમનું મૂલ્ય તમારે લેવાનું છે કિલોગ્રામમાં શેમાં લેવાનું છે કિલોગ્રામમાં અને આપણે એમ એટલે મોલર દળ છે શું છે મોલર દળ હમણાં લખું છું બધા સૂત્રનું જે એક સાથે આપણે ગોઠવણી કરીએ છીએ ત્યારે લખું છું શું છે તે પણ એટલા સુધીની વાત તમને ખબર હોવી જોઈએ બેટા કે ભાઈ તમારું
મહત્તમ સંભાવ્ય ઝડપ છે UMT એનું સૂત્ર અંડર રૂટ 2 RT / m છે, પછી તમારું એવરેજ છે 8 RT / pi m છે અંડર રૂટ, અને વર્ગ મધ્યક મૂળ ઝડપ અથવા રૂટ મીન સ્ક્વેર જે છે RMS UIRMS છે એનું સૂત્ર અંડર રૂટ 3 RT / m છે. હવે હું ત્રણેય સૂત્રને એક સાથે લખીશ, બરોબર છે, અને એના જે બધા જ પદ છે એ પદની આપણે વાતો કરી વ્યાખ્યાયિત કરીએ કે પદ શું છે, અને બાય ચાન્સ એડવાન્સ ની અંદર એનો દાખલો પૂછાઈ જાય તો બેટા આપણને ખબર હોવી જોઈએ કે એડવાન્સ ની અંદર આપણે કેટલી કિંમત મૂકવાની છે. જો ખાસ કરીને આ બધી જે કિંમતો છે ને એ મોનો એટલે એક પરમાણવીય અણુ હોય, એક પરમાણવીય વાયુ હોય ને એને લાગુ પડે છે, પણ આપણે બધા માટે ગણતરીમાં લઈ શકીએ છીએ, એની કોઈ આપણે કઈ અત્યારે બાધા છે નહીં આપણી કેમિસ્ટ્રીની અંદર, પણ ખરેખરમાં એવું હોય કે એક પરમાણુય વાયુ માટે જ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. તો અહીંયા જુઓ UMP એનું સૂત્ર શું છે, અંડર રૂટ 2 RT / m, ક્લિયર થઈ ગયું બેટા. પછી U એવરેજ એનું સૂત્ર શું છે, અંડર રૂટ 8 RT / pi m, એવી જ રીતે URMS એનું સૂત્ર શું છે, અંડર રૂટ 3 RT / એમ, જ્યાં આર બરાબર શું છે બધા સૂત્રની અંદર આર ની વાત કરીએ તો આર બરાબર થશે તમારું વાયુ અચાન, વાયુ અચાન એની કિંમત 8.314 જૂલ, સમજ બેટા, જૂલ મોલ ઇન્ટુ કેલ્વિન, જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. ટી બરાબર શું છે તમારું તાપમાન, શેમાં લેશું કેલ્વિનમાં. એમ બરાબર શું છે મોલર દળ, વાયુનું મોલર દળ છે કિલોગ્રામમાં લઈશું, કારણ કે અહીંયા જૂલ છે, જૂલ છે એટલે કિલોગ્રામમાં મૂલ્ય એનું લેવું પડશે. એટલે આપણી પાસે મોલર દળ હોય એ મોલર દળ બધું છે હોય ગ્રામમાં હોય, એટલે જ્યારે પણ આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય એટલે તમારે શું કરવાનું, ગ્રામ ગુણ્યા 10⁻³ ફરજિયાત કરી જ નાખવાનું. એટલે જે દળ છે એને ગુણ્યા 10⁻³ કરી નાખવાનું, જો કિલોગ્રામમાં હોય તો નહીં, ગ્રામમાં આપેલું હોય ત્યારે તમારે ફરજિયાત આ સૂત્ર મૂકવું પડશે, આ કેલ્ક્યુલેશન કરવું પડશે. એટલે સુધીની વાત ક્લિયર થાય છે. હવે તમને કોઈ પૂછે કે ભાઈ આમાંથી કઈ ઝડપ સૌથી વધારે હશે, ક્લિયર થાય છે કે કઈ ઝડપ વધારે હશે, તો જો બધાની અંદર એક વસ્તુ કોમન છે RT / m, બધાની અંદર કોમન છે. તો આપણે યાદ રાખવા જેવું શું છે આ બધામાં, તો કે ભાઈ જ્યારે UMP હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે અંડર રૂટ 2, પછી યુ એવરેજ હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે અંડર રૂટ, બધું અંડર રૂટ જ છે પણ અંડર રૂટ 8/pi, અને URMS હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે અંડર રૂટ 3. ક્લિયર થઈ છે બધી વાત? ઓકે, તો આ તમારે મસ્ત મજાની યાદ રાખવાની વાત થઈ ગઈ છે, એટલે સુધી ક્લિયર. હવે જુઓ તમે જોવા જશો તો અંડર રૂટ 2 કરી જુઓ, અંડર રૂટ 8/pi કરી જુઓ, અને અંડર રૂટ 3 કરી જુઓ. તો તમે જ્યારે આની વાત કરવા જશો ત્યારે શું થશે, તો કે આની કિંમત સૌથી વધારે મળશે, એટલે તમારે આ રીતે યાદ રાખવા પડશે URMS સૌથી વધારે હશે, મહત રૂટ મીન સ્ક્વેર ઝડપ હશે ને એ કેવી હશે, વધારે હશે. એનાથી ઓછી ઝડપ કઈ હશે, તો કે એનાથી ઓછી ઝડપ હશે યુ એવરેજ, અને સૌથી ઓછી ઝડપ કેવી હશે UMP. આ ઝડપનો સરસ મજાનો ક્રમ છે, આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે ભાઈ તમારી ઝડપનો ક્રમ જણાવો, URMS, યુ એવરેજ, UMP, આ ઝડપનો ક્રમ છે. એ તો તમે યાદ રાખી શકો, MP ઓછી, આ એવરેજ છે અને આ મહત્તમ છે, ઓછી એવરેજ મહત્તમ, એવરેજ એટલે મધ્યમ ઝડપ છે, ક્લિયર થાય છે, મધ્યમ છે એટલે મેં મધ્યમાં લખી છે. આ યાદ રાખો, એક સ્ટ્રીક કહું છું, બાકી તો તમારે આ રીતે યાદ રાખવું તો બહુ બેસ્ટ છે. હવે એનો ગુણોત્તર શોધવો છે, હવે એને ગુણોત્તર શોધવાનું કે તમને ધ્યાન આપજો, તો ગુણોત્તર શું યાદ રાખશો આપણે, UMP એને એક લઈ લઈએ જેમ યુ એવરેજ જેમ URMS, તમે મૂકી શકો ગુણોત્તર તમારી રીતે પણ મૂકી શકો URMS, તો આની કિંમત કેટલી આવશે, તો કે UMP ની કિંમત એક લઈએ તો URMS છે ને એની 1.128 સમથિંગ આવશે, 1.128 જેમ 1.22 સમથિંગ છે, બરોબર છે, 1.24 આ એની
એવરેજ છે તો તમે આમ પણ લખી શકો બેટા, તમે શું લખી શકશો ધ્યાન આપશો, તમે એને આરટી આરટી બધામાંથી તમે કોમનલી કાઢી નાખશો એટલે તમે આમ પણ લખી શકો બેટા, અંડર રૂટ ટુ જેમ અંડર રૂટ એટ બાય પાઈ જેમ અંડર રૂટ થ્રી, આમ પણ તમે લખી શકો કોઈ વાંધો નહીં. આ પ્રકારનો ક્વેશ્ચન પણ નીટમાં પૂછાઈ ગયો છે, બરોબર છે? જેડબલી નીટ ની અંદર બે માંથી એક જગ્યાએ પૂછાઈ ગયો છે, આઈ ડોન્ટ નો કઈ જગ્યાએ એક્ઝેક્ટલી, અત્યારે મને કોઈ યાદ નથી કે કઈ જગ્યાએ પૂછાયો, બે માંથી એક જગ્યાએ ક્વેશ્ચન પૂછાયેલો છે, આ તો કમ્પલસરી નીટમાં પૂછાઈ ગયો છે. તો આ છે તમારી ત્રણેય ઝડપ વચ્ચેની મસ્ત મજાની સરખામણી, એની વચ્ચે કોની ઝડપ વધારે છે, આ આ આ મેઇન શાખા સૂત્રમાં, બરોબર? આમાંથી તો ક્વેશ્ચન એડવાન્સ લેવલે પૂછાય છે, તો એ તો આપણી માટે બહુ ઇઝી છે કે તમારે કઈ રીતે કિંમત મૂકવાની છે, કિંમત મૂકશો એટલે સીધો જવાબ આવી જશે. કાલે હોય તો એકાદ બે ક્વેશ્ચન આમાંથી આપણે સોલ્વ કરાવશું, અને કાલે સૂત્ર પણ તરવાવડાવવાનું છે, વન હાફ એમ વી સ્ક્વેર વાળું, એની પણ થોડીક વાતો કરવાની છે. એકાદો ક્વેશ્ચન નીટમાં એમાંથી આવેલો છે, એટલા માટે મારે ફરજ પડી ગઈ છે, કરાવવું પડશે એવું. એટલી વસ્તુ ક્લિયર થઈ છે બેટા, મસ્ત મજાનો સ્ક્રીનશોટ લ્યો. એટલે હવે જોઈએ છે બોલ્ટઝમેન વક્ર, મેક્સવેલ બોલ્ટઝમેન વક્ર, બરોબર છે? પહેલા સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સેન્ટેન્સ છે, વાયુની ઝડપનો પ્રકાર કાઢ ના પૂછું. હવે શું આવે છે? મેક્સવેલ બોલ્ટઝમેન વક્ર, મેક્સવેલ વક્ર કહી દઉં છું, બરોબર છે? મેક્સવેલ વક્ર. હવે અહીંયા જો આ જે વક્ર છે અથવા તો જે તમારી ઝડપ છે, આ ઝડપ એ કોના પર સીધી આધાર રાખે છે? ઝડપ છે એ કોના પર આધાર રાખે છે? તો કે તમારી જે ઝડપ છે એ વાયુના દળ અને તાપમાન પર આધાર રાખે છે. ઝડપ વાયુના દળ અને તાપમાન પર આધાર રાખે છે. ફરી એક વખત બોલો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. કોના પર આધાર રાખે છે? તો કે ભાઈ તમારી જે ઝડપ છે એ તાપમાન અને વાયુના આણ્વીય દળ પર આધાર રાખે છે. એમાં મેક્સવેલ બોલ્ટઝમેન જે વક્ર છે એને આ વહેંચણી પણ એ રીતે જ કરી છે. મેક્સવેલ આખું ચલ કરી અથવા મેક્સવેલ બોલ્ટ્સ બોલ્ટ્સ મેન વક્ર આ રીતે પણ કહેવાય. કોના આધારે વહેંચણી કરી છે? તાપમાન અને વાયુના આણ્વીય દળ ના આધારે વક્રમાં વહેંચણી કરવામાં આવેલી છે. બેટા વક્રમાં વહેંચણી કરવામાં આવેલી છે. ઓકે છે, શું છે આખી ઘટના એ જોઈએ. એ તો વક્ર દોરીએ, સમજતા જઈએ અને વાત કરતા જઈએ. કોઈ એક વાયુના અણુની કે કણની વાત થઈ શકે, ના થઈ શકે, એટલે આપણે શું લેવું પડે? અંશ લેવો પડે, અથવા તો વાયુના અણુઓ, ખરેખર અણુઓનો અંશ આવવો જોઈએ, બરાબર છે? પણ તમારા પુસ્તકમાં અણુઓ શાયદ એટલું લખ્યું છે, વાયુના અણુઓ, બરાબર ને? અહીંયા લઉં છું ઝડપ, એક બાજુ લીધું છે વાયુના અણુઓ અને બીજી તરફ લીધું છે મેં ઝડપ, બરાબર છે? ઝડપ લીધું છે અને અણુઓની સંખ્યા લીધી, અણુ વાયુના અણુઓની સંખ્યા આ તરફ અને આ તરફ. ધ્યાન આપજો કઈ રીતે ઘટના આખી બને છે. એને જયારે ગ્રાફ દોર્યો બેટા, ખરેખર તો ઝીરો થી લઈ લીધું છે, ઝીરો ઝડપ ધરાવતો વાયુનો અણુની સંખ્યા ઝીરો હોય, બરાબર છે? ચાલો આ રીતે સરસ મજાનો ગ્રાફ દોર્યો છે. ઘંટાકાર છે, જો બેલ આકાર છે, બરાબર? ઘંટાકાર, સરસ મજાનો ઘંટ જેવા આકારનો, ઘંટાકાર, ટંગ 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 બેલ વગાડી શકાય એવા આકારનો તમને ગ્રાફ જોવા મળે છે. આ ગ્રાફની જે ખાસિયતો છે એ ખાસિયતો અમને જોતા જઈએ છીએ, પણ એ પહેલાં હું જરાક અહીંયા નોટ કરી દઉં છું. નોટ શું કરવાનું છે મારે, ધ્યાન આપજો બેટા, મારે નોટ કઈ વાત કરવાની છે ને એ હું તમને સમજાવું છું. હમણાં થોડી વાર પહેલા આપણે ત્રણેય ઝડપો શીખ્યા છીએ, યુ આર એમ એસ, બરાબર છે? એ સૌથી વધારે હોય છે, પછી યુ એવરેજ અને યુ એમપી, મેક્સિમમ પોસિબલ, મહત્તમ સંભાવ્ય. તો મને એમ કહે કે છે સાહેબ, આ તરફ ઝડપ વધે છે અને આ તરફ અણુઓની સંખ્યા વધે છે, સૌથી વધારે. હું એમ કહું છું કે ભાઈ ઝડપ, વધારે ઝડપની વાત જ કરતો, સૌથી વધારે અણુઓની સંખ્યા મળી આવશે એ ક્યાં ઝડપના છે? તો કે મહત્તમ સંભાવ્ય ઝડપ. આ ગ્રાફમાં તમે જોશો, હમણાં એને આપણે મુદ્દે લખીએ છીએ ત્રણ, પણ
અહીંયા તમે આ જે પોઈન્ટ જુઓ છો, આ પોઈન્ટ ઉપરથી બેટા તમને ખ્યાલ આવશે કે આ કયો ભાગ છે. જો બધા બાળકો ખાસ આમાં ભૂલ કરે છે, બધા મોસ્ટલી મોટા ભાગે બધા બાળકો જો આમાં ભૂલ કરતા હોય તો એ આ પોઈન્ટ છે. આ વધારે ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા નથી, વધારે ઝડપ મહત્તમ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા નથી, વધારેમાં વધારે અણુઓની સંખ્યા કે જે આ ઝડપ ધરાવે છે, જેને આપણે કહીએ છીએ એમપી, યુએમપી, એવા અણુઓ જે વધારે વધારે એવા અણુઓ કે જે આ ઝડપ ધરાવે છે, એવા અણુઓની સંખ્યા કેવી હશે, સૌથી વધારે છે આ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા. સમજો કે 20 સેમી પ્રતિ સેકન્ડ લઈ લઈએ, અહીંયા છે વધારે ઝડપે છે, અહીંયા સમજી લો કે 100 સેમી પ્રતિ સેકન્ડ છે, ધારો કે છે, ધારો કે છે, તો એમાં તમે જોવા જશો બધા અણુઓ એક સાથે ગતિ કરે છે. એમાં જોશો તો તમને જોવા જોવાથી ખબર નહીં પડે, પણ માપવાથી ખબર પડે, પણ આ તો જસ્ટ એક્ઝામ્પલ. તમે જોશો તો સૌથી વધારે ક્યાં અણુઓ છે કે જે 20 સેમી પ્રતિ સેકન્ડની ઝડપ ધરાવે છે, એવા અણુઓની સંખ્યા સૌથી વધારે છે. તો 20 સેમી પ્રતિ સેકન્ડ સ્પીડ ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે, મહત્તમ છે. 20 સેમી પર સેકન્ડ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા મહત્તમ છે. આ મહત્તમ ઝડપ નથી, મહત્તમ ઝડપ તો અહીંયા છે, આ તો સંખ્યા મહત્તમ છે કે જે આ ઝડપ ધરાવતા અણુઓ છે. 20 સેમી પ્રતિ સેકન્ડ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેવી હશે, મહત્તમ સંખ્યા હશે. હું એમ કહું કે અહીંયા એક લીટો દોરી દઉં છું અને અહીંયા એક લીટો દોરી દઉં છું, તો આમાંથી આરએમએસ કઈ હશે અને એવરેજ કઈ હશે, અહીંયાથી ખ્યાલ આવશે. આઈયુએમપી એટલે સૌથી ઓછી, બરોબર છે, આઈ યુ એવરેજ એટલે અહીંયા હશે બેટા, યુ એવરેજ, ક્લિયર થાય છે. અને સૌથી વધારે ઝડપ, ઝડપ જો આ દિશામાં વધે છે બેટા, ઝડપ આ દિશામાં વધે છે, એટલે આ હશે તમારું યુ આર એમ એસ, ક્લિયર થાય છે. આ છે બોલ, બધા બાળકો સાહેબ આમાં હાફી જાય છે, ખબર નહીં શિક્ષકો ભૂલ કરતા હોય કે બાળકો પોતે ભૂલ કરતા હોય, બરોબર છે, કે સમજાવવામાં તકલીફ થતી હોય, બધા બાળકોને આમાં બહુ જ તકલીફ થાય છે. પણ પહેલાં જો તમે આગળનો ટોપિક સમજી જાઓ એટલે આ ટોપિક તમને માખણની જેમ સમજાઈ જશે, બરાબર, બહુ સિમ્પલ છે. તમે જો સૌ આ મહત્તમ એ તો તમને દેખીતા જ ખબર પડી જાય છે કે ભાઈ 20 સેમી પ્રતિ સેકન્ડની ઝડપ ધરાવતા હોય આખા બોક્સની અંદર જે વાયુના અણુઓ ભર્યા છે એમાં 20 સેમી પ્રતિ સેકન્ડ ધરાવતા અણુઓની સંખ્યા મહત્તમ છે, એટલે એવા અણુઓની સંખ્યા મહત્તમ છે. પછી આ અણુઓ જે છે અને આ અણુઓ છે, તો આ કઈ એવરેજ હશે, કઈ ઝડપ હશે, એવરેજ, અને આ કઈ ઝડપ હશે, યુઆરએમએસ, કારણ કે યુઆરએમએસ આ ત્રણેય ઝડપમાં સૌથી વધારે ઝડપ છે. તો આ તરફ જાઓ, એમ ઝડપ વધે તો યુઆરએમએસ વધારે ઝડપ, એનથી ઓછી એવરેજ, અને એનથી ઓછી યુએમપી, મહત્તમ સંભાવ્ય. આ બોલ્ટઝમેન વક્ર છે, મેક્સવેલ બોલ્ટઝમેન વક્ર છે, એને આ રીતે સાબિત કર્યું છે. હવે આપણે એવું કીધું છે કે તાપમાન અને વાયુના આણ્વીય દળ પર આધાર રાખે છે. ધ્યાન આપજો, સૂત્ર મૂકી દો, સમજી લો કે ભાઈ એમપી વાળું સૂત્ર જ મૂકું, તો યુએમપી બરાબર શું થશે, અંડર ટુ આર ટી અપોન એમ. આણ્વીય દળના કેવા પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે, આણ્વીય દળના વ્યસ્ત પ્રમાણમાં છે, અને તાપમાનના કેવા પ્રમાણમાં છે, સમ પ્રમાણમાં છે, ક્લિયર થાય છે. તો હવે ગ્રાફ, આ ગ્રાફ સમજણ આવી છે, આ ગ્રાફ સમજાઈ ગયું છે, ઓકે. તો અહીંયા તમે જોશો તો આણ્વીય દળના વ્યસ્ત પ્રમાણમાં તાપમાનના સમ પ્રમાણમાં જેનું આણ્વીય દળ વધારે, બે વાયુના આવા ગ્રાફ દોર્યા હોય, બરોબર છે, તો જે વાયુનું આણ્વીય દળ વધારે હોય, આણ્વીય દળ વધારે તો ઝડપ કેવી હશે, ઓછી હશે, આણ્વીય દળ વધારે તો ઝડપ કેવી હશે, ઓછી, અને તાપમાન વધારે તો ઝડપ કેવી હશે, વધારે હશે. હમણાં થોડી જ વારમાં તમને સમજાવું છું, એ પહેલા આ જે ગ્રાફ છે એના ત્રણ મુદ્દા જે આપણે લખવાના છે એ ત્રણ મુદ્દા લખી સમજાવી દઉં છું. વાત નંબર એક, વાત નંબર એક, હવે આ ગ્રાફને તમે ધ્યાનથી જુઓ ભાઈ, એટલે તમને બહુ બધા આની અંદરથી કન્ક્લુઝન જોવા મળશે. શું તો, કે પહેલી વાત, ઘણી ઊંચી અને ઘણી નીચી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ઘણી ઓછી છે. ધારો કે આને તો અડાડી દીધો છે, તો ન અડાડો તો બેટા આવી રીતે લખીશું. આ ખૂબ જ નીચી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા છે, ખૂબ જ નીચી, અથવા તો અડાડી દો તોય વાંધો નથી, પહેલા તમારા પુસ્તકમાં આવ્યું છે તો થોડા કન્ફ્યુઝ થશો. આ તો ઝીરો જ છે, ઝીરો ઝડપ ધરાવતા એવા અણુઓની સંખ્યા ઝીરો જ હોય, ચાલો, બરાબર. તો આ જુઓ, ખૂબ જ નીચી ઝડપ ધરાવે છે એટલો પોર્શન, કારણ કે ઝડપ હાવ એકદમ નીચી છે, તેવા અણુઓની સંખ્યા કેવી છે, ઓછી છે. સમજી લો કે જે અહીંયા આવી જાવ બેટા,
આને આપણે ધ્યાને લઈ લઈએ તો આ પણ નિશ્ચિત ઝડપ કહેવાય, તે વાહનોની સંખ્યા કેવી છે? ઓછી છે. ખૂબ ઊંચી ઝડપ ધરાવતા હોય, આ જો એટલો ક્વેશ્ચન તમે જોશો તો આ ખૂબ ઊંચી ઝડપ ધરાવતા વાહનોની સંખ્યા છે, તો એવી સંખ્યા કેવી છે? એકદમ ઓછી છે. કહેવાની વાત પહેલી, ખૂબ જ ઊંચી અને ખૂબ જ નીચી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. આ પ્રાયોગિક છે, મારા ઘરનું નથી. આ ખૂબ વધારે ઝડપ છે, જો અહીંયા ઝડપ આ તરફ વધે છે તો અહીંયા ખૂબ વધારે ઝડપ ધરાવતા અણુઓ છે, પણ એની સંખ્યા કેવી છે? ખૂબ ઓછી છે. ધારી લો કે અહીંયા લઈ લઉં છું 0, અહીંયા 1, 2, અથવા તો 100 રાખીએ, કારણ કે કરોડોની સંખ્યામાં અણુઓ છે, બરાબર? એટલે 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000 કરોડોની સંખ્યામાં છે, પણ જસ્ટ એક્ઝામ્પલ આપું છું. તો તમે જુઓ ભાઈ, ખૂબ નીચી ઝડપ ધરાવતા હોય એવા અણુઓની સંખ્યા કેવી છે? 200 જ છે. એનાથી થોડીક વધારે હોય એવા અણુઓની સંખ્યા 300 છે. ખૂબ વધારે ઝડપ ધરાવતા એવા અણુઓની સંખ્યા 400 છે. પણ કેટલી છે? તો કે 1100 લઈ લઈએ. મીડિયમ ઝડપ ધરાવતા હોય એવા અણુઓની સંખ્યા, એટલે કે 1100 સેમી પ્રતિ સેકન્ડની ઝડપ ધરાવતા હોય ને, એવા 1100 અણુ તમને જોવા મળશે. મહત્તમ છે, મહત્તમ, બરાબર છે? આ પહેલી વાત થઈ. વાત નંબર 2, વક્રની ટોચ પર મહત્તમ અણુઓની મહત્તમ ઝડપ દર્શાવે છે, જે મહત્તમ સંભાવ્ય ઝડપ છે. વક્રની ટોચ પર મહત્તમ અણુઓની મહત્તમ ઝડપ દર્શાવે, એટલે કે આ મહત્તમ અણુઓ છે જેની મહત્તમમાં મહત્તમ ઝડપ એટલી છે. ટોચ પર સીધું ટૂંકમાં લખી નાખું છું, ટોચ પર વક્રની ટોચ એવું લખું છું, વક્રની ટોચ પર મહત્તમ અણુઓ કે જેની મહત્તમ ઝડપ કેવી છે? 20. મહત્તમ વિદ્યાર્થી 75, કે જેના માર્ક્સ કેટલા છે? 70. 70 માર્ક્સ ધરાવતા મહત્તમ વિદ્યાર્થીઓ છે. તો વક્રની ટોચ પર મહત્તમ સંભાવ્ય ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા છે. મેં મારી ભાષામાં લખી દીધું છે, પુસ્તકની ભાષા કાઢી અને મેં મારી ઘરની ભાષામાં લખી દીધું છે. એટલે સુધી ક્લિયર થાય છે? તાપમાન વધારતા સૌથી વધુ સંભાવ્ય ઝડપમાં વધારો થાય છે. હવે ગ્રાફ મારે બીજો દોરવો પડે. તાપમાન વધારતા સૌથી વધુ સંભાવ્ય ઝડપમાં વધારો થાય છે, તેથી ઝડપ વહેંચી વક્ર ઊંચા તાપમાને વધુ પહોળો થાય છે, અને વક્રનું પહોળું સૂચવે છે કે વધુ ઝડપે ઘૂમતા અણુઓની સંખ્યા વધે છે. તાપમાન વધારું છું, આના જ ગ્રાફમાં બેઠા તાપમાન વધારું છું, આવો ગ્રાફ મળશે. ઝડપ વિધિ, મહત્તમ સંભાવ્ય ઝડપ વિધિ, ક્લિયર થાય છે? કે મહત્તમ સંભાવ્ય ઝડપ વિધિ બેઠા, એટલે ઉપરનો જે ભાગ છે ને પહોળો વિનો તમે જો, તો પહેલા શું હતું? એટલા ફિક્સ અણુ હતું, એટલું ફિક્સ તાપમાન હતું. હવે એટલું ગાળો આવી જશે અને એ અણુઓની સંખ્યા કેવી થશે? વધશે. એટલે ઉપરનો જે ગ્રાફ છે એ કેવો થશે? ઉપરનો જે પીક છે, ટોચ છે, એ ટોચ પહોળી થશે. તાપમાન વધારતા સૌથી વધુ સંભાવ્ય ઝડપમાં વધારો થાય છે. ભાઈ ઝડપમાં વધારો થયો, બેટા પહેલા સંભાવ્ય ઝડપ એટલી હતી, મહત્તમ સંભાવ્ય ઝડપ એટલી હતી, હવે ઝડપમાં શું થયો? વધારો. વાત નંબર 3, તાપમાન વધારતા મહત્તમ સંભાવ્ય ઝડપમાં વધારો થાય છે. પહેલા મહત્તમ સંભાવ્ય ઝડપ 20 હતી, હવે કેટલી થઈ ગઈ? 80 થઈ ગઈ. કારણ કે મેં તાપમાન વધાર્યું છે. ક્લિયર થાય છે? તેથી ઝડપનો જે વક્ર છે, વક્રની ઊંચાઈ છે, એ ઊંચાઈ જેને આપણે શું કહીએ છીએ? પીક કહીએ છીએ, ઇંગ્લિશમાં પીક કહીએ છીએ, અથવા તો ગુજરાતીમાં ટોચ કહીએ છીએ. એ કેવી બને છે? પહોળી બને છે. એટલે ઘૂમતા અણુઓની સંખ્યા શું થાય? વધે છે. ઝડપે ઘૂમતા અણુઓની સંખ્યા કેવી થાય? વધે છે, વધારો થાય છે. તેથી વક્રની ટોચનો ભાગ
પહોળો બને છે. વક્રની ટોચનો ભાગ કેવો થઈ જાય છે? પહોળો બને છે. આ ત્રણ મેઇન વાત થઈ ગઈ છે. એટલે સુધી ક્લિયર થયું? હવે જુઓ છે, હવે આપણે થોડું ફેરફાર કરીએ ગ્રાફની અંદર. શું ફેરફાર કરવાનો છે એ હું તમને વન બાય વન સમજાવતો જાઉં છું. બરાબર, પહેલા તો શું કર્યું છે? આ ટી વન તાપમાન છે અને આ ટી ટુ તાપમાન છે. એટલે શું થઈ ગયું? ટી વન લેસ દેન ટી ટુ. ટી વન તાપમાન ટી ટુ તાપમાન કરતાં વધારે છે. કહેવાનો મતલબ કે જેમ તાપમાન વધારશો, તાપમાન વધારવામાં આવે તો તાપમાન, હમણાં મેં યુ એમ પી શીખડ્યો બેટા, અંડર રૂટ ટુ આર ટી ના છેદમાં એમ. તાપમાન અને ઝડપ એકબીજાના સમપ્રમાણમાં છે. તાપમાન અને ઝડપ એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં તાપમાન અને ઝડપ હોય તો શું થાય? તો કે ભાઈ જેમ તમે તાપમાન વધારશો એમ સંભાવ્ય ઝડપ વધે. બધી જ ઝડપ, મહત્તમ સંભાવ્ય ઝડપ એ વધે. બીજા સૂત્ર જુઓ, આરએમએસ જુઓ અથવા તો એવરેજ જુઓ, તો બધેમાં તાપમાન અને ઝડપ એકબીજાના સમપ્રમાણ છે. તો જ્યાં તમે તાપમાન વધારતો જશો એમ બધી ઝડપમાં વધારો થશે. પેલા એ જુઓ, યુ એવરેજ એટલી હતી, હવે યુ એવરેજ એટલી થઈ ગઈ. URMS એટલી હતી, હવે URMS એટલી થઈ ગઈ. ક્લિયર થાય છે? જેમ તમે તાપમાન વધારતા જશો એમ ઝડપમાં વધારો થતો જાય છે. પહેલી વાત છે. વાત નંબર બે, તમને આવો ગ્રાફ દોરીને આપી દીધો છે. ગુચડું ગુચડું થઈ ગયું છે. ચલો ભૂસીનો નવો દોરું છું. અને કીધું છે કે ભાઈ આમાંથી ઓક્સિજન, બરાબર, તમારા પુસ્તકનું એક્ઝામ્પલ જ લઈ લઉં છું, એટલે ડોન્ટ વરી, કોઈ મૂંઝાવાનો પ્રશ્ન છે નહીં. ચલો કે તમને ભાઈ ગ્રાફ આપી દીધો છે દોરી, અને કહી દીધું કે આમાં ઓક્સિજનની મહત્તમ સંભાવ્ય ઝડપ અને ક્લોરીનની મહત્તમ સંભાવ્ય ઝડપ, તો તમે નાઇટ્રોજન પણ લઈ શકો, વોટએવર તમને મજા આવે તે લઈ શકો છો. બરાબર, સમજી લો કે ભાઈ કીધું હોય કે આ રીતે ગ્રાફ દોર્યો છે. ઓકે, એક આ રીતે પીક આપેલો છે, બરાબર, અને બીજો પીક તમને આપેલો છે આ રીતે. તમને કીધું આ તરફ છે અંશ, અણુઓનો અંશ, અને આ તરફ છે ઝડપ. અહીંયા બે એમપી આપેલા છે, યુએમપી. આમાંથી ક્લોરીન સીએલ ટુ વાયુ માટે અને એન ટુ લ્યો, ઓ ટુ લ્યો, કોઈ ફરક નહીં પડે. એન ટુ વાયુ માટે કયો ગ્રાફ સાચો છે? તમારે આ કહેવાનું છે બેટા, બરોબર છે. આમાંથી ક્લોરીન વાયુ માટેનો ગ્રાફ કયો છે અને N2 વાયુ માટેનો ગ્રાફ કયો છે? તમારે ધ્યાન માત્ર અહીંયા દેવાનું છે બેટા. આણ્વીય દળ અને ઝડપ એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો જેનું આણ્વીય દળ વધારે એની UMP કેવી હશે? ઓછી હશે. UMP નું મૂલ્ય કેવું હશે? ઓછી. જેની આણ્વીય દળ વધારે, યુએમપી ઓછું. આણ્વીય દળ ઓછું, યુએમપી વધારે. તો ક્લોરીનનું આણ્વીય દળ સીએલ ટુ છે તો 71, 35.5, બરાબર, એટલે 71 ગ્રામ થશે. અને એન ટુ માં કેટલું થશે? 14.28 ગ્રામ થશે. તો જરાક તમે મને કહો બેટા, કોનું આ બાજુ શું વધે છે? ઝડપ વધે છે. આ બાજુ શું વધે છે? નવોનો અંશ વધે છે. તો ઝડપ કોની વધારે હશે? ઝડપ કોની વધારે હશે? જેનું આણ્વીય દળ ઓછું હોય. ઓછું કોનું છે? તો કે ભાઈ N2 નું. એટલે આ ગ્રાફ જે છે એ N2 માટે હશે, N2 વાયુ. અને આ ગ્રાફ હશે કોની માટે હશે? Cl2 વાયુ માટે. ક્લિયર થઈ ગયા કે વાત? કારણ અહીંયા ઝડપ સમજી લો કે ભાઈ અહીંથી કરતા આવીએ 20-40 સેમી પ્રતિ સેકન્ડ લઉં છું, 40, 60, 80, 100, 120 140, 160 અહીં 150 જેવું છે, સમજી લો ને. તો આ બાજુ ઝડપ વધે છે, તો ઝડપ કોની વધારે છે? જેનું દળ ઓછું એની ઝડપ વધારે, જેનું આણ્વીય દળ ઓછું એની ઝડપ વધારે, જેનું આણ્વીય દળ ઓછું એની ઝડપ વધારે, જેનું આણ્વીય દળ ઓછું એની ઝડપ વધારે. તો કોનું આણ્વીય દળ ઓછું છે પહેલા? N2 નું. તેની ઝડપ કેવી હશે? વધારે. એટલે આ ગ્રાફ N2 માટે થઈ ગયો. જેનું આણ્વીય દળ વધારે એની ઝડપ કેવી હશે? ઓછી. તો કોનું આણ્વીય દળ વધારે છે? ક્લોરીન નું. તેની ઝડપ કેવી હશે? ઓછી હશે. એટલે 1:80 અને 1:150 છે. વાત ક્લિયર થાય છે બેટા? આ રીતે તમે કોઈ પણ માટે ગ્રાફ દોરી શકો છો. આ ગ્રાફમાં બાળકો બહુ બીવે છે, ખબર નહીં હવે કેમ બીતા હોય તે, પણ બહુ સિમ્પલ છે. કોઈ જાજી મૂંઝાવાની વાત નથી. કાલે આપણે કાઇનેટિક એનર્જી જે છે, ગતિજ ઉર્જા, એ ગતિ ઉર્જા વિશેની મસ્ત મજાની વાત કરીએ. અને PV = nRT સૂત્રને રિલેટેડ પણ એક સૂત્ર તારવવાનું છે. એની પણ
નેક્સ્ટ લેક્ચર અંદર વાત કરીએ, પછી આના થોડાક એક્ઝામ્પલ એક બે જોશું અને એમસીક્યુ પણ જોશું. એટલે સુધી વાત ક્લિયર થાય છે? ઓકે, મસ્ત મજાનું ત્યાં સુધીમાં આ વાત ક્લિયર હોવી જોઈએ. એટલે સુધી રાખીએ. થેન્ક યુ.